त्यारे सोरठमां मालधारी समाजना आगेवानो अमित શાહને મળ્યા હતા, જે દરમિયાન રબારી સમાજના ધર્મગુરુની આગેવાનીમાં પ્રતિનિધિઓ શાહને મળ્યા હતા. રબારી સમાજના એસસીના દાખલા રદ કરવા મુદ્દે તેઓએ રજૂઆત કરી. ગીર, બરડા, આલેચના રબારી સમાજના લોકોએ શાહને રજૂઆત કરી. અમિત શાહે સમસ્યાનો ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. ઘણા સમયથી સોરઠના માલધારી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં ભાજપ વિરોધી બેનર્સ પણ લાગ્યા છે, ત્યારે આ વિરોધને શાંત કરવાનો હવે પ્રયાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું. ત્યારે ગીર સોમનાથમાં માલધારી સમાજે પણ આજે અમિત શાહની રજૂઆત કરી હતી અને તેમની પડતર સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટે તેઓએ રજૂઆત કરી હતી. ત્યારે માલધારી સમાજના આગેવાનો દાવો કરી રહ્યા છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને બાંહેધરી પણ આપવામાં આવી છે અને આ આશ્વાસનનું પરિણામ શું મળે છે તે પણ હવે જોવું રહ્યું. વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જીતનો ગુરુમંત્ર આપ્યો, તો સાથે સાથે અમિત શાહે ઉમેદવારીના ક્રાઇટેરિયામાં માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને ટિકિટ મળશે તેવું કહીને જૂના જોગીઓની આશાને પણ જીવંત કરી. જો કે સૌરાષ્ટ્રમાં 2017માં જે પરિણામ મળ્યું હતું તેનું પુનરાવર્તન ન થાય અને 2022માં ભાજપ વધુમાં વધુ સીટ મેળવી શકે તે માટે ભાજપ અત્યારે કમર કસતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9, ગીર સોમનાથ.